ડભોઈ નગરમાં એક યુવતીની ઉપર લગ્નની લાલચ આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજારનાર ઈસમની ડભોઈ પોલીસે ફરિયાદી બેનના ફરિયાદના આધારે ધરપકડ કરી મેડિકલ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરાઈ છે ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ નગરના કુંભારવાગા ખાલી મહોલ્લામાં રહેતા મોહમ્મદ પીરુભાઈ વાણિયાવાલા સાથે નગરની એક યુવતીને એક વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ થયા હતા ત્યારબાદ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ઓગણીસના રોજ તે યુવતીના લગ્ન થઈ ગયા હતા અને લગ્ન તે એકવીસ વર્ષે યુવતીનું લગ્ન જીવન સારું ચાલતું હતું પણ થોડા સમય પહેલાં તારીખ ત્રણ પાંચ બે હજાર ઓગણીસના રોજ ડભોઈ તેના પતિ સાથે આવી હતી ત્યારે ગામના મોહમ્મદભાઈએ તે યુવતીને ડભોઈ સીતળાઈ તળાવ નજીક બોલાવી બાવળના ઝાડ પાછળ તેની મરજી વિરુદ્ધ સંભોગ કરી તેને લગ્નની લાલચ આપી અને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ તે યુવતીના પતિને માલુમ થઈ જતાં યુવતીના પતિએ તેને છૂટાછેડા આપી દેતા આ યુવતી પોતાની માતાના ઘરે રહી નોકરી કરી ગુજરાન ચલાવતી હતી તે અરસામાં આ યુવક મોહમ્મદ પીરુભાઈ વાણિયાવાળા દ્વારા અવારનવાર નજીક બોલાવી ઝાડ પાછળ ધાકધમકી આપી અને લગ્નની આપી બળાત્કાર ગુજારતો હતો જ્યારે તે યુવતી દ્વારા લગ્નની માંગ કરતા તે યુવકે લગ્ન માટે ઇનકાર કરતા યુવતી દ્વારા ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે તારીખ ત્રણ પાંચ બે હજાર ઓગણીસથી આજ દિન સુધી અવારનવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો છે તેમજ લગ્નજીવન બરબાદ કરવાના ગુના માટે ફરિયાદ કરતા ડભાઈ પોલીસે હાલ તો મોહમ્મદ પીરુભાઈ વાણિયાવાળા રહે કુંભારવાગા ખાલી મોલ્લાની ધરપકડ કરી બંનેના મેડિકલ તપાસ હાથ ધરી છે ગઈકાલ ડભાઈ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો છોત્તેર બે એન મુજબની એક ફરિયાદ દાખલ થઈ છે જેની હકીકત એવી છે કે આ બેનના ફરિયાદી આરતીબેન મનહરભાઈ રાવલ ઉંમર વર્ષ એકવીસ કે જે આરોપી મોહમ્મદ પીરુભાઈ વાણિયાવાલા ઉમર વર્ષ એકવીસ રહેવાસી કુંભારવાગા એમની સામેની ફરિયાદ છે કે જેમાં આરોપીએ શરૂઆતથી ફરિયાદી બેન સાથે પ્રેમ સંબંધો બાંધ્યા લગ્ન કરવાની લાલચ આપી એ લાલચ આપી એમના સાથે અવારનવાર શરીર સંબંધો બાંધેલા અને એના પછી પણ જ્યારે ફરિયાદી બેનના લગ્ન થઈ ગયા એના પછી પણ આરોપીએ ફરિયાદીબેનના અગાઉના પ્રેમ સંબંધોના દબાણ કરી એમના પતિને એમના પ્રેમ સંબંધોની જાણ કરી અને એ જાણ કરી અને એમના પ્રેમ લગ્ન જીવનમાં ભંગાણ કરાવી અને ત્યાર પછી પણ અવારનવાર જે ફરિયાદી બેન છે તેમની સાથે દબાણપૂર્વક એમની ઈચ્છા વિરુદ્ધ સરી સંબંધ બાંધેલા છે તો આ ગુનાના કામે અમે ફરિયાદીને અટક કરેલો છે અને આગળની તપાસ ચાલુ રાખી છે મોહમ્મદ પીરુ નામનો એક છોકરો હતો એને મારી જબરજસ્તી રેપ કર્યો મને સિત્ર તલાવ એની બેનના ઘરે બધે લઈ જઈ અને એને મારી પર રેપ કર્યો એ છે રહેવાસી ખાલી મહિલાનો એનું નામ છે મોહમ્મદ પીરુભાઈ હા મારું લગ્ન થઈ ગયું મારા છૂટાછેડા કરાયા આવું બધું કરીને ધમકી આપતો તો મને બ્લેકમેલિંગ કરતો હતો અને મારા એને બ્લેકમેલ કરીને વીસ હજાર રૂપિયા ખાધા નહીં મને ઘરની છોડી કે નહીં મને ઘરની છોડી કઈ જ બાબતે મારું જિંદગી આખી ખરાબ કરી નાખી કંઈ નહીં મને નહીં છોડી અને મેરેજ કરવાની લાલચ આપી હતી કે મેં તારી પાયે મેરેજ કરીશ આ કરીશ તે કરીશ ને બ્લેકમેલ કરતો રહ્યો કે તારા બધું ઘરવાળાને કરી દે કહી દઈશ તને આમ કરીશ જાનથી મારી નાખીશ આ બધી ધમકી આપતો મને એની બંને એની બેનના ઘેરે લઈ ગયો સિતારી તલાવ લઈ ગયો પછી એને જબરદસ્તી મને પથ્થરોમાં દોરાઈને મારા પર રેપ કર્યો મારઝુર કરી અને મારા બી પથ્થર મારેલો કહીને હવે મારા છૂટાછેડા થઈ ગયા હવે મારે ખોટી કોઈ લેવા દેવા નહીં મારે હવે એને સજા અપાવાની છે એને મેં જેવું બહુ ખોટું કર્યું છે જબરદસ્તી મારા મરજી વિરુદ્ધ મારા જોડે રેપ કર્યો ડબોઈથી હિતેશ જોશીની રિપોર્ટ સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો